આપણા ગુજરાતના લોકો મુસીબતોમાં જ મોટા થયેલા છે. 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ આપણે ભોગવ્યો હોય, ભયંકર ભૂકંપનો સામનો આપણે કર્યો, પરંતુ આ ગુજરાતના લોકોની ખમીરવંતી પ્રજાનો સ્વભાવ કેણે, જે પણ એની પાસે સંસાધનો હોય કાયમ મુસીબતોનો મુકાબલો કર્યો, પગવાળીને બેઠા નહીં, પરસેવાની પરાકાષ્ઠા કરી અને પરિણામ મેળવવાના પ્રયત્નો પણ કર્યા. અને આપણું આ બનાસકાંઠા તો એનું જીવતું જાતું સાક્ષી છે ભાઈ. 20-25 વર્ષ પહેલાની વાત કરો તો આપણા બનાસકાંઠા અને એટલે આખા આ પટ્ટામાં જે હાલત હતી એની સામે આજે જે રીતે આખું આ ક્ષેત્ર વિકાસ પામી રહ્યું છે, આ જે બદલ છે ને, પરિણામ પરિવર્તન છે, એમ ઉડીને આંખે વળગે એવું દેખાય છે. અને પહેલાના દિવસો પણ આપણે ભૂલી ન શકીએ અને મહેનત જો મળીને કરીએ તો રંગ લાવે છે એ પણ આપણે ક્યારે ભૂલી ન શકીએ. એક બાજુ કચ્છનું રેગિસ્તાન, બીજી બાજુ આપણે તો ધૂળની ડમરીઓ, ફેબ્રુઆરી મહિનો ગયો નથી કે ધૂળની ડમરીઓ ચાલુ થઈ નથી. વરસાદ ક્યારે આવશે, વલખા મારતા રહીએ અને ગરમી તો બા માગે. વીજળી પાણી કેવા સંકટો હતા, અને થોડું ઘણું પાણી મળે તો આ મેહુલો આપણો કૃપા કરી ગયો હતો, 2-1 મહિના નીકળી જાય. આ ઉત્તર ગુજરાત હજારો ગામો પાણી પણ મળે તો કેવું, ફ્લોરાઇડ વાળું, અને એ પાણી પીવો એટલે શું થાય, આપણા ઉત્તર ગુજરાતમાં પહેલા જોઈએ બધાના દાંત પીળા પડી ગયેલા હોય, જન્મથી જેમ લાગે કે આના દાંત પીળા, હાડકા વળી ગયા હોય, ભર જમાનીમાં ગળપણ આવ્યું એવું દેખાય આપણને. આ મુસીબત પાણી પણ એવું, અને આ પાણીની મુસીબતે ખેતીનું જીવન પણ મુશ્કેલ કરી દીધેલું. અહીંયા કોઈ જમીન વેચવા નીકળે ને તો લેવા કોઈ ના આવે એવા દિવસો હતા, અને આપણે નીચે બોર કરી કરી કરીને પાણી ખેંચવા કોશિશ કરીએ, વીજળી માટે આંદોલનો ચલાવીએ, મોદીના પુતળા બાળીએ, આ બધું કર્યું આપણે, કારણ કે લોકોએ ઉમીદ જ છોડી દીધી હતી જૂના જમાનામાં. પરંતુ સાથીઓ, જ્યારે આપના સેવક બનીને, આપના સાથી બનીને, આપની મુસીબતોને બરાબર સમજીને, નેક નિયતથી, પૂરી નિષ્ઠાથી કામ કર્યું તો કઠિનમાં કઠિન લક્ષ્ય પણ આપણે પ્રાપ્ત કરી શક્યા. 20 વર્ષ પહેલા મને મુખ્યમંત્રી તરીકે કામ કરવા માટે તમે બધાએ જવાબદારી સોંપી, અને ત્યારે સમસ્યાની જળને આપણે જકડી અને જળ સંરક્ષણ એની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. બીજી બાજુ પાણી જમીનમાંથી કાઢ્યા જ કરીએ, બોર નીચા કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, પરંતુ મેં પૂરી શક્તિ લગાવી પાણી ઉપર. વરસાદનું પાણી દરિયામાં ન જતું રહે, ચેકડેમો બને, તળાવ ઊંડા થાય, આપણી સુજલામ સુફલામ યોજના, મને બરાબર યાદ છે કે આ સુજલામ સુફલામ યોજના જ્યારે બની ત્યારે કોંગ્રેસના આગેવાનો પણ મને કહેતા હતા, સાહેબ અમે તો અમારા જીવતરમાં વિચાર્યું નહોતું કે કોક દી અમારે ત્યાં આવી રીતે પાણી આવશે અને અમે 2 પાકે લઈ શકીએ એવો કોઈ સારો દિવસ અમારા જીવનમાં આવશે, એ અમને વિશ્વાસ નહોતો, કોંગ્રેસના લોકો કહેતા હતા. આપણે વાસ્મો યોજના બનાવી, ગામડે ગામડે પાણી સમિતિઓ બનાવી,
અને એમાંય મેં તો મહિલાઓને કામ સોંપ્યું અને આ બધા પ્રયાસોનું પરિણામ એ આવ્યું કે બનાસકાંઠા હોય કે આપણું પૂરું ઉત્તર ગુજરાત હોય કે આપણું કચ્છ હોય ટીપે ટીપું પાણી જેના માટે આપણે તરસતા હતા એમાંથી બહાર નીકળીને ટપક સિંચાઈ દ્વારા ટીપે ટીપે પાણી દ્વારા પર ક્રોપ પર ડ્રોપ મોર ક્રોપ આ મૂળ લઈને હોર્ટિકલ્ચર એગ્રીકલ્ચર ટુરિઝમ તમે તો કમાલ કરી દીધી છે મારા ભાઈઓ કમાલ કરી દીધી છે એક તરફ આપણી બનાસ ડેરી તો બીજી તરફ 100 મેગાવોટનો અલ્ટ્રા મેગા સોલર પાવર પ્લાન્ટ તમે જુઓ બીજી બાજુ નળથી જળ હમણાં ઋષિકેશભાઈ કહેતા હતા પાઇપથી પીવાનું પાણી ઘરમાં પહોંચે બીમારીઓથી બચવાનું હાડકાની મુસીબતોમાંથી નીકળવાનું આ કામ આપણે કરી શક્યા અને બધા કામો એમાં બનાસકાંઠાએ જે મને સાથ અને સહકાર આપ્યો આજે વેળા છે મારે બનાસકાંઠાને માથું નમાવીને પગે લાગવું છે